ના માં યુનોમાં દુભાસિયા તરીકે એમની જોબ, એટલે એ ભાષા સ્પેનિશ અંગ્રેજી વગેરે ભાષાઓ જાણે. ભગવાનની ઈચ્છાથી એકવાર ચતુરભાઈ બાબરિયા લાઇબ્રેરીમાં બેસીને અંગ્રેજી શિક્ષાપત્રી વાંચતા હતા. નાની એવી પુસ્તિકા જોઈ અને એ ત્યાંના માજીએ એમને પૂછ્યું કે આ કયું પુસ્તક છે, એટલે એમણે કહ્યું કે અમારા હિન્દુ ધર્મનું આ બાઇબલ છે, મને આ પીસ વાંચવા. એમને આપ્યું, એમણે શિક્ષાપત્રી વાંચી અને ઘણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરેલો. શિક્ષાપત્રી વાંચીને એને અહોભાવ થયો, એને કંઈક દિવ્ય અનુભૂતિ થઈ. બીજે દિવસે એ બાઈ ચતુરભાઈને ખોળતી ખોળતી આવી, એમની અનુભૂતિની એમણે વાત કરી કે મને એક દિવ્ય દર્શન થયું. ચતુરભાઈએ પોતાની પૂજામાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરાવ્યા ત્યારે એમણે કહ્યું મને આ દર્શન થયું છે અને મારે આ ધર્મને અનુસરવું છે. સ્વામીને ફોન કર્યો ચતુરભાઈએ. સ્વામીના કહેવાથી ભગવાનને સંભાળીને એમને સ્વામીએ કીધું, પેલા એમની પાસે એક ટેક લેવરાવજો કે દારૂ માંસ છોડે તો કંઠી બંધાય, આ શિક્ષાપત્રીનું પાલન કરવું જોઈએ. એમણે ઉપવાસ કર્યો ભક્ત પ્રયશ્ચિત માટે, દારૂ માંસ છોડ્યા, કંઠી બાંધી, શિક્ષાપત્રીનું ટ્રાન્સલેશન સ્પેનિશમાં કર્યું. એમણે વચનામૃતનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કર્યું, સ્પેનિશમાં કર્યું. ભગવાન સ્વામિનારાયણનું જીવન એમણે સ્પેનિશમાં છાપ્યું. બહુ દિવ્ય રીતે ભગવાનના ધામમાં ગયા ભગવાન સ્વામિનારાયણના દર્શન સાથે. એ સમયમાં એ માજી બીજા જે સત્સંગીઓ થયેલા એ બધા અહીંયા આવેલા ગુજરાતમાં ઉત્સવમાં, અને ભક્તો એ સત્સંગ વૃદ્ધિને પામ્યો. એને હમણાં 2 મહિના પહેલા પૂજ્ય મહંત સ્વામી અને સંતો સાથે હતા.